તેમ થાય વાહ ગ્રીન કલર નું મસ્ત જ્યુસ છે. કઈ ના થાય કઈ ના, એટલું બધું ના હોય છે. કાલે આ વેફર બનાવી હતી બટેટા ની, કામ તો સુકાઈ ગઈ છે. ઉઠી નાસ્તો કરાવી ને કામે વરગાડી દીધા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો હવે તો ઘણા ટાઈમ પછી આપણો વ્લોગ ચાલુ થયો છે પાછો. હમણાં ઘણા દિવસથી આ રજા હતી વ્લોગમાં, કેમ કે છોકરાઓની પરીક્ષા ચાલુ હતી એટલે થોડુંક એમાં ધ્યાન આપતા હતા. પરીક્ષા પૂરી થઈ જાય પછી તો વ્લોગ બનાવવા જ છે. અને કોમેન્ટ એવી આવતી કે વ્લોગ કેમ નથી આવતા, પણ બીજું કાંઈ નહીં, પણ પરીક્ષા ચાલુ હતી છોકરાઓને એટલે એને તૈયારી કરાવતા અને એમાં થોડુંક ધ્યાન દેતા. પછી વિડીયો દરરોજ બનાવવાના જ છે. આખું વર્ષ એને મહેનત કરી હોય તો આપણે થોડુંક એન્ડમાં ધ્યાન દઈએ તો સારું જાય પેપરને. તો બસ જો એની પરીક્ષા પૂરી થઈ ગઈ હવે, અને મારે થોડુંક કામ હતું ઘરનું, મસાલા ને પછી વેફર ને એવું બધું બનાવવાનું હતું, તો એ બધું થઈ ગયું અને હવે ફ્રી થઈ ગયા. તો હવે આપણે વ્લોગ સ્ટાર્ટ કરશું, દરરોજ કંઈક નવું નવું બનાવશું અને મૂકશું. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે જો આજે તો રવિવાર છે અને 9 વાગી ગયા સવારના, અને હજી કામ બધું પડ્યું જ છે. નાસ્તો કર્યો, વાસણ કર્યા, બસ એવું જ થયું. અને થોડીક બધી સાફસફાઈ કરવાની બાકી છે, હમણાં કરી નથી. તો બસ જો એ બધું ઘરની સાફસફાઈ કરવી છે. ફર્નિચર બધું અત્યારે હું લૂછતી હતી જ, એટલે લૂછીને પાછું મેં અહીંયા ગોઠવી દીધું હતું બધું પાછું જીયાને ઉતારી લીધું અને નીચે ઢગલો કર્યો. એક એક વસ્તુ જે ગોઠવેલી એની બધી આને ઉતાર નાખી નીચે. હા અહીંયા જો આવું કરીને બેઠો ઢગલા. વેકેશન પડી ગયું એટલે પૂરું, પછી ઘરમાં કઈ ચોખ્ખું રહેવાનું નથી. આ જો બધાએ પાછા સો પીસ નીચે ઉતાર્યા અને મંદિર બનાવી લીધું સો પીસ માંથી. આ બુક ને નહીં રાખીએ, તંબુ છે. તંબુ બનાવ્યા કોણ રી એમાં? આ બધા ભગવાન રી. હા હોમ સ્વીટ હોમ ને જે ને ન રખાય એમાં સોટ આવી જાય બેટા. આ ગાય ને બધું ઉતાર મુખવા છે રાખો, પંખો ને ટેડી ને ગાડી એ પ્રસાદી રાખી મુખવાસ ની. હા આવું કરે જો આખો સોફો ભરી દીધો. આ ઘર એ કોનું ઘર છે? તારું તો ટેડી નું. હા અને બ્રીજા હેર કટ કરાવી નાખ્યા. હવે આવું જ કરવાનું કે વેકેશન માં ભાઈ કે કઈ લેસન ને એવું કરવાનું? નહી કેમ? તો પછી ભૂલાઈ જાય પાછું. હાલો આપણે શું કરવાનું છે? સફાઈ કરવાની છે ને, થોડીક સફાઈ કરવાની છે, ફર્નિચર સાફ કરવાનું છે, કરી લઈએ. અને તમને ટક ટક એવો અવાજ આવતો હશે. વિજય છે એ રસોડામાં. જો એ કાચિકા ખાંડે છે, આમે વરગાડી દીધા કે પાચિકાન કાચિકાન જી કેવા તો એ ખાંડી. પાચિકા એટલે તો રમવાના થયા હે. કાચિકા કાકચિયાન કાચિકાન જી કેવા તો એ તો બસ ઈચ્છી હતા એટલે મેં કીધું ખાંડી દો ને તો આની બની જાય ફાકી. કેમ કે મારા જીયાન ને છે ને પેટમાં દુખા રાખતું હોય ક્યારેક ક્યારેક, કેમ કે મીઠું મીઠું બહુ ખાય ગયડું, એટલે આ થોડુંક કડવું હોય ને તો ક્યારેક ખાંજે દઈએ તો સારું રહીએ પેટમાં. તો ખાંડીને બસવાની ફાકી બનાવી નાખીએ. એક એક પેટ ખાંડવું પડો, નકર તો આ બધાય જતા બહુ કઠણ હોય. આવી ને આ બગડી ગયો. તે ફેંકી દેવાનું અને આની અંદર બી નીકળે એની ફાકી બનાવશું. અને થોડીક શેકી નાખી અને પછી બનાવી નાખી ફાકી, એટલે સાંજે અને ક્યારેક ક્યારેક આપવા થાય. થોડીક કડવાણી જાય ને પેટમાં તો સારું. અને સુવિધા સારી આપી એટલે વાંધો નથી, ખાંડી દે. સુવિધા આપી ને થોડી સારી એટલે ખાંડી દે. સુવિધા તો મેં આ કરી હતી બધી. હું કઈ થાંભલાનો ખાંડી હેવી. હા એ નહીં, આ પંખો ઉપર ચાલુ કરી દીધો હમણાં. જો પંખો ફિટ કરાવી દીધો રસોડામાં. થેન્ક્સ, તમે પંખો
ગયા વર્ષે નો તો આ વર્ષે પંખો ચાલુ કરી દીધો, ફિટ કરી દીધો. મને કા દસ્તો ના મળ્યો, તને મારીશ. થોડાક આપણે તમે ગાંધી ની દુકાને થી લઈ આવતા, થોડાક મળ્યા હતા એમ કરીને આટલા હાચવા હતા. આજ વરી યાદ આવી ગયું, રજા આપતી હતી, ખાંડી હતી, બગડે નહીં. અને ગુણ બહુ સારા પેટ માટે, ચામડી માટે. બદામ માંથી નીકળે તો આમાંથી નીકળતું હોય. બાકી આનું ચૂરણ બનાવીને, પાવડર બનાવીને ખાવ તો પેટ ના તમામ રોગો, ગેસ, એસિડિટી, કબજિયાત બધું દૂર થઈ જાય. ચામડી ના રોગો, ખાસ કરીને જે લોહી બગાડ થયો હોય, કેટલા ગુણ છે પણ કોઈ દી આપણે એમ થાય કે દાંતણ એમ હવે ચાલુ ધીરે ધીરે. આપણે શું હોય, યુટ્યુબ ના વિડીયો જોઈએ ને, અને જો અમે હમણાં 3-4 દિવસ થયા કડવા લીમડા નું આપણે જે જ્યુસ કે પીવાનું ચાલુ કર્યું. મેં તો ક્યારે પીધું જ નથી, પણ હવે થોડું થોડું ચાલુ કર્યું પીવાનું. વાંધો ના થતો, પેલા તેમ થતું નહીં પીએ, પણ પીવાઈ જઈશ, વાંધો નથી. આખું બંધ કરીને ઘટઘટ આવી જાય એટલે નો વાંધો આવે, બહુ સારું કહેવાય. હા, પછી નથી વાંધો આવતો, થોડું પાણી પી લઈએ એટલે. તો એ બહુ સારું, આ 17 મહિનો છે એટલે લીમડો જેમ ખવાય કે પીવાય સારું, ખાય તો વધુ સારું, ને કે પછી ખવાય નહીં તો જ્યુસ બનાવીને પી જાય તો હાલે. 15 દિવસ લીમડો આપણે કહેતા હોય 17 મહિનામાં પીવાય, ખવાય એટલે આખું વરસ તાવ ન આવે. અને બીજા ઘણા ફાયદા છે ચામડીના રોગો માટે, તો બસ 15 દિવસ અમારે ચાલુ રાખવાનું છે જ કન્ટિન્યુ. કા હાલે પણ આ ઋતુમાં છે ને, આ મહિનામાં વધારે સારું મોર આવતા હોય, એટલે મોરે ખવાય. એટલે તો એ રીતે છે ને, મોર આવે આ કેમ ફાગણ મહિનામાં કેસ કેસ લીમડો અહીંયા રાખી દીધો. અત્યારે જ્યુસ જ બનાવવું છે પેલા મારે, પછી બધું કામ ચાલુ કરું. ધોઈ નાખો ને હવે આપણે આનો પેલા જ્યુસ બનાવી લઈએ. જુઓ ભાઈ શું કરે, વિડીયો ઉતારતો તો હે, તારે બનાવું ચેનલ, વ્લોગ બનાવતો તો તું તારા ઘરનો. તો ઉતાયા બધી કરતા ફોટા પાડતો. હા, એ આ વખતે ખાંડળી નહીં ભાંગી છે ને? ખાંડળી નહીં ભાંગે, લાદી ભાંગી. એલ્યુમિનિયમ ની તો હતી, પછી બીજી કેવી હોય, આ ને કઈ ન થાય એટલે જ તમને એવી આપી. ચાલો આપણે જ્યુસ બનાવી લે પેલા. તો જો જ્યુસમાં આપણે પાન ને મોર બે મિક્સ કરી નાખ્યું, આ કોણા કોણા ફૂલ જેને મોર કહીએ,
અને પાન બધું મિક્સ કરી પેલા તાને ધોવો પડે, ધોઈ નાખો. કેમ કે ધૂળ વાળો હોય ને એમાં કઈ નોખી આવે, કરોડિયા હોય તો ધોઈ પાણી થોડુંક અમે નાખી દઈએ. ફટાફટ મિક્સરમાં બનાવી નાખીએ જ્યુસ. એકદમ ગ્રીન કલર નું બની ગયું જ્યુસ. ગાળી નાખીએ અને પછી બીજું કઈ આમાં મિક્સ કરવાનું નથી, પાણી સિવાય. ખબર પડે કે એલોવેરામાં ખાંડ નાખી બહુ મહેનત થઈ હો. એલોવેરા હે એમાં ખાંડ નાખી દૂધી છે હાલ ને દૂધી બે કુટલા ફૂલ ભર લેવાનું પછી કેવાનું કે કેવાનું હોય. એ તો ઓલી આમ હવે પેલા તેની ફટ દઈને પી લીધી. આમ જોતા કે હું તો સ્ટ્રોંગ છું, પછી ખબર પડી કે લીમડો તો સ્ટ્રોંગ હોય એ મોઢું બગાડી જ નાખે. તો પી જા, એક ગુટલો ફેરી ભરી જા, પી જા. કઈ ના હોય એમાં આવે કીડી કઈડે એવું લાગે ખાલી. તું એક વાર પી જાય ક્યાં પીતા. પાણી તો આમાં છે હવે. ના ના ના, તો આ તો કાજુ લઈ આવી. આ ના લેવ ભાઈ. અય તો હું તો ઈ તો ઓલું કહેવાય અન્યાય કહેવાય, અન્યાય. તો મારા તો થોડુંક રાખજે ને. હું હમણાં ચા પીને આવ્યો. તું પીતા તારું મોઢાની ઓલી જોવી શકલ કે કઈ બદલાય કે નોર્મલ રહે. કઈ ના થાય લીમડું કઈ ના તીખું ભરે. બે ઘડી થાય પછી હવે કીડી ચટકો ભરે એવું લાગે ખાલી. હા ઓહો એ એ ગયું હો બાકી હવે. વાહ મારા તો ના રાખતા આમ તો, વાંધો નહીં તમે પી જાઓ ને. હેલું કરી દે હેલું. બદામે ખવાય એમ તો.
ના એને એમને રાખવાનું લીમડો, કઈ પીવાનું ખાવાનું કઈ નહીં, તો જ ફાયદો કર્યો. એવું વાઘભટજી કેતા. જલ્દી કરો. ટાઈમ બગાડે. ના ના જલ્દી કરો, હાલો એક જ ફેરા મેં પીધું એમ. એટલે તો બહુ કરવું હોય. જો મને વાર લાગી કે ના ના કેટલી વાર જલ્દી પી ગઈ, એક જ ફેરામ બધું વહી ગયું. એમાં અડધું તો બ્રી જાય પીવા લાગ્યું. જો આમ આમ આના પછી કઈ બીજું ખાઈ ગઈ બેઠો રહીશ. વાહ વાહ લીંબડો. કાજુ આંગળી ભરી જાય એમ કરશો. થોડુંક એકાદું કાજુ ખાઈ લેવાય. આમ તો પછી હું કહું ખાતો ખાવ તો યાદ. કાલે આ વેફર બનાવી હતી બટેટાની, આમ તો સુકાઈ ગઈ છે પણ હજી થોડીક તપાડી લઈએ તો પછી આખું વરસ બગડે નહીં. એટલે જો આટલી અત્યારે તો 10 કિલોની બનાવી અને થોડુંક ખમણ બનાવ્યું. ત્યાંને થોડુંક ઉપર અગાસી ઉપર તપવા મૂકી આવીએ અને બપોર સુધી તપી જાય ને પછી બપોરે ભરી દઈએ બધું. આ વખતે બટેટાનો ભાવ એટલો છે, 10 કિલોની બનાવી. બહુ તરેલું ખાતા નથી પણ છોકરાઓને નાસ્તામાં આપવા થાય ક્યારેક ક્યારેક સ્કૂલે જાય ને. ધાબા ઉપર વેફર સૂકવી દીધી, તડકોય બહુ છે. આ ડ્રેગનનો છોડ આટલો વૈધો. આ બાજુ વાયવા છે, તડકા બહુ પડે એટલે એકદમ પીડા થઈ ગયા. ક્યારેક ક્યારેક ઉપર આવીએ તો પાણી આપીએ, બહુ ધ્યાન નથી દેવાતું જોઈએ એવું. સિઝન આવે ને ત્યારે ફ્રૂટ આવે. આમાં હજી આમાં તો નથી આવ્યા, નાના છે એટલે, પણ સામે મોટું છે ને ડ્રેગન, એમાં ફ્રૂટ આવી ગયા છે. ગયા વર્ષે આવ્યા હતા એમાં. તો ઉપર આવી ગયો, હાલો હવે નીચે જાવ. હાલો તડકો કેટલો છે? હાલો હમણાં તો ધૂળે એરી ઉડે અને લગભગ 15-20 દિવસ થયા આ કઈ સાફ જ નહોતું કર્યું. ધૂળ ધૂળ થઈ જાય, સાફ કરે થોડાક દિવસ થાય પાછું હતું એવું ને એવું થઈ જાય. સફાઈ સવાર ચાલુ જ રહેવાની છે. વિડીયો લાંબો થઈ ગયો જશે લગભગ, તો બસ જો આજે આપણો આજનો વિડીયો પૂરો કરીએ. અને તમને વિડીયો ગમ્યો હોય અમારો તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, કમેન્ટ કરજો,
વિડિયો જોવે છે તો ઘણા પણ લાઈક નથી કરતા, હોય તો લાઈક ચોક્કસથી કરી દેજો. તો બસ આવજો, બાય બાય, મળીએ નવા બ્લોગમાં.